અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા મંજૂરી માંગી છે, જો કે હજી સુધી મંજૂરી મળી નથી. તે વચ્ચે અંકલેશ્વર જગન્નાથજી મંદિર ખાતે ભક્તોને ઘર બેઠા સોશિયલ મીડિયા પર લાઈવ દર્શન કરાવવા તંત્રનું આયોજન છે. અંકલેશ્વરમાં જગન્નાથજીની તૈયારી કરવા માટે પોલીસ પાસે મંજૂરી માંગી છે. કોરોનાની મહામારી અને લોકડાઉન વચ્ચે અંકલેશ્વરમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની મંદિરની રથયાત્રા નહીં નીકળવાના સંજોગ ઊભા થયા છે. અંકલેશ્વર જગન્નાથજી મંદિરના વ્યવસ્થાપક કમિટીએ ચાલુ વર્ષે યાત્રા અનુલક્ષીને પોલીસ તેમજ વહીવટીતંત્ર પાસે મંજૂરી માંગી છે, જોકે હજુ સુધી મંજૂરી મળી નથી, જે વચ્ચે આયોજકોને ભક્તોને ઓનલાઈન દર્શન કરવાની તૈયારી કરી છે. આગામી 23 જૂનના રોજ અષાઢી બીજના દિવસે ભક્તો ફેસબુક, યુટ્યુબ તેમજ અન્ય સોશિયલ મીડિયામાં લાઈવ દર્શન કરવા માટે આયોજન કર્યું છે. આ અંગે વધુ માહિતી આપતા આયોજન મંડળના જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે અષાઢી બીજના દિવસે સાંજે મહાપ્રસાદીનો કાર્યક્રમ અમે રદ કર્યો છે. તંત્ર યાત્રાની જે પ્રમાણે મંજૂરી આપશે તે પ્રમાણે અમે યાત્રા યોજીશું અને તે માટે અમે તૈયારી કરી છે. ભક્તોને અમે ઘર બેઠા દર્શન કરવા માટે અમે કોરોના મહામારી વચ્ચે તૈયારી છે અને જૂજ ભક્તો સાથે સોશિયલ ડિસ્ટન્સ સાથે અમે યાત્રાની મંજૂરી મળશે તો કાઢીશું, તેમજ દરેક ભક્તો યાત્રાના દર્શન થાય તે પ્રમાણે તેમના રૂટ પર દરેક ભક્તો પોતાના ઘરે જ રહી દર્શન કરવા અપીલ છે. અષાઢી બીજ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા તારીખ 23 તારીખના હોય, કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ સરકાર પાસે અમે રથયાત્રાની પરમિશન માંગી છે. આ રથયાત્રા સરકારની સૂચના મુજબ અમે કાઢીશું પરમિશન મુજબ, અને સાંજનો જે અમે ભંડારો રાખીએ છીએ કે પ્રસાદી, જે સરકારની સૂચના મુજબ અમે કેન્સલ રાખેલ છે, તથા ભાવિ ભક્તોને બી અમે સૂચના આપીએ છીએ કે ભગવાનની રથયાત્રામાં સૂચના મુજબ જે પણ અમે કાઢીએ તેમાં બને ત્યાં સુધી તમે ઘરે બેસીને દર્શન આપવા અમે વધુમાં વધુ સોશિયલ મીડિયા તથા ફેસબુક માધ્યમથી આપને દર્શન કરાવીશું.